જામનગરના કાલાવડ એપીએમસી માં પ્રથમ સામાન્ય સભા મળી, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરે રજૂઆત કરી। જામનગર જિલ્લાના કાલાવડ માર્કેટિંગ યાર્ડની પ્રથમ સામાન્ય સભામાં કાલાવડ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર જેપી મારવિયાએ ખેડૂતો, વેપારીઓ, કર્મચારીઓ અને મજૂરોના હિત માટે તથા કાલાવડ એપીએમસીની સારસંભાળ માટેના મહત્વના મુદ્દાઓની જોરદાર રજૂઆત કરી, જેમાં કાલાવડ એપીએમસીમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને તેમની જન્મજયંતિ તારીખ 31/10/2023 રોજ અનાવરણ કરી ખુલ્લી મૂકવી, ખેડૂત અકસ્માત વીમા યોજના ચાલુ કરવી, ખેડૂતો માટે કેન્ટીન વ્યવસ્થા ચાલુ કરવી, કાલાવડ એપીએમસીની વાવડી બાજુના રોડનો ગેટ ખુલ્લો કરવો, એપીએમસીના શૌચાલય બાથરૂમ સાફ સફાઈ કરાવવા અને સ્વચ્છતા રાખવી, પ્લેટફોર્મના છાપડા નીચે પાણી ભરાતું અટકાવવું, વેપારીઓના દુકાનોના લાયસન્સ રિન્યૂ કરાવવા, વેપારીઓ કે પેઢીઓની દુકાનોનું વેચાણ લોન કે સીસી લેવા માટે એપીએમસી તરફથી એનઓસી આપવું, આમ ઉપરોક્ત તમામ મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરતા તમામ મુદ્દાઓને ચેરમેન અને વાઇસ ચેરમેન તથા તમામ સભ્યોએ યોગ્ય રજૂઆત ગણાવી અને માન્ય રાખી તમામ કામગીરી કરવાની ખાતરી આપી છે। પરંતુ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મૌલિક નથવાણીએ અગાઉથી જ સેક્રેટરી સાથે પરામર્શ કરી યોગ્ય કરવાનું આયોજન કરેલ હતું। હર્ષલ ખંદેડિયા, ZS TV, જામનગર।